विद्यार्थी मित्रों, आजे आपणे नेप्थेलिनના હાવર્ત સંશ્લેષણ વિશે ભણીશું। તો નેપ્થેલિનનું હાવર્ત સંશ્લેષણ આપણે શેમાંથી કરી શકીએ? તો એના માટે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ બેન્ઝીન લેવું પડે। તો આ બેન્ઝીન છે, એની તમે સક્સીની કેનહાઇડ્રેટ જોડે, બેન્ઝીનની સક્સીની કેનહાઇડ્રેટ જોડે ફ્રેડર ક્રાફ આલ્કાઇલેશન પ્રક્રિયા કરો તો તમે આ પ્રક્રિયા દ્વારા નેપ્થેલિન બનાવી શકો છો। आ जे स्ट्रक्चर दोर्युं छे ए सक्सीनिक एनहाइड्राइडनुं छे अने आ बेन्झीननुं छे। आ बंने वच्चे कई प्रक्रिया थशे? फ्रीडल क्राफ्ट आल्काइलेशन प्रक्रिया थशे। आ बंने वच्चे फ्रीडल क्राफ्ट आल्काइलेशन प्रक्रिया थशे ए समये अहींयाथी बॉन्ड तूटशे, अने ए बॉन्ड तूटशे तो ए बेन्झीनना जोड़े आ स्थान पर जोड़ाशे। एटले आ स्थान पर अहींथी बॉन्ड तूटशे तो शुं जोड़ाशे? सीओ जोड़ाशे। एटले आपणे शुं लख्युं? सीओ। पछी शुं छे? CH2। પછી બીજો CH2, પછી CO। તો આ છે CO અને આ શું છે? O। તો આની જોડે હાઇડ્રોજન આવી જશે અને આ શું બની જશે? OH બની જશે। હવે બીજા તબક્કામાં શું થશે? આ જે આપણને મળ્યું છે એ કમ્પાઉન્ડનું રિડક્શન થશે। કોની હાજરીમાં રિડક્શન થશે? ઝિંક અને HGની હાજરીમાં। આ ઝિંક અને એચજીની હાજરીમાં જે રિડક્શન થાય છે ને એને ક્લેમેન્સન રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે। તો ક્લેમેન્સન રિડક્શન તમને ખબર હશે કે જે CO ગ્રુપ હોય એને CH2માં કન્વર્ટ કરે। તો આ રિડક્શન કરીશું તો આ CO ગ્રુપ શેમાં કન્વર્ટ થઈ જશે? CH2માં। એટલે આપણને એના પછીનું સ્ટ્રક્ચર કેવું મળશે? આ પ્રમાણેનું મળશે। હવે આના પછીના તબક્કામાં ચક્રિયકરણ થશે। ચક્રિયકરણ થશે એટલે અહીંયાથી OH અને અહીંયાથી H, આ H2O દૂર થશે અને એ બોન્ડ વડે આ સ્થાન અને આ સ્થાન જોડાઈ જશે। એટલે એના પછીના સ્ટેપમાં આપણને કેવી પ્રોડક્ટ મળશે? આવી પ્રોડક્ટ મળશે। હવે હજી આપણે નેપ્થેલિન બનાવવું છે તો આ CO-ને દૂર કરવો પડશે। તો આનું આપણે ફરીથી શું કરીશું? ક્લેમેન્સન રિડક્શન કરીશું। તો ક્લેમેન્સન રિડક્શન ઝિંક અને HGની હાજરીમાં થશે। તો ઝિંક અને હાજરીમાં ક્લેમેન્સન રિડક્શન થાય તો આ CO શેમાં કન્વર્ટ થઈ જશે? CH2માં। તો એના પછી આપણને નીચે પ્રમાણેનું સૂત્ર મળશે। હવે આ જે સૂત્ર છે એની અંદર ડબલ બોન્ડ નથી, તો આપણે અહીં ડબલ બોન્ડ લાવવા હોય તો વિહાઇડ્રોજિનેશન કરવું પડે અને વિહાઇડ્રોજિનેશન સિલેનિયમ અને ચારકોલની હાજરીમાં થશે અને એ બધેથી હાઇડ્રોજન દૂર થઈ અને આમાં રિંગ બની જશે। અને આ જે આપણને મળે છે એ શું મળે છે? નેપ્થેલિન મળે છે। આમ આપણે બેન્ઝીનમાંથી નેપ્થેલિન બનાવી શકીએ છીએ અને આ જે પ્રક્રિયા છે એ નેપ્થેલિનનું હાવર્ત સંશ્લેષણ તરીકે ઓળખાય છે।